સાંજે 8-10 લાઈવ જમિંગ કરતા હોઈએ છીએ, જેનો તમને અંદાજ છે જ. અને આજે અમારા લાઈવ જમિંગનો 76મો એપિસોડ છે. અને નવરાત્રિ જ્યારે નજીક છે, બુધવારે આવવાની છે, એટલે આજે શુક્રવાર થયો, 2 દિવસ ને બીજા 2 દિવસ, 4 દિવસ બાકી છે નવરાત્રિને. અને ત્યારે અમારી સાથે એક એવો અવાજ છે, હું અત્યારે તમને અવાજ એટલા માટે કહીશ કે કારણ કે તમે ગરબા રમતી વખતે કદાચ દૂરથી એમના ચહેરાને નહીં જોયો હોય, કદાચ તમે એમનું નામ પણ ન સાંભળ્યું હોય, પણ આ અવાજ તમે 100% સાંભળ્યો હશે. ઇવન યુટ્યુબની ચેનલ્સ પર ક્યાંક જોયો હોય, યુટ્યુબના વિડીયોઝમાં ક્યાંક જોયો હોય, અથવા તો ખાસ કરીને વડોદરામાં યુનાઇટેડ વે ઓફ બરોડા જે થાય છે ત્યાં તમે એમને ગાતા પણ સાંભળ્યા હશે. એવા હેમાલીબેન અત્યારે મારી સાથે છે. સો તમને આવકારીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઓવર હિયર. હેમાલીબેન, મારે આપણે કેઝ્યુઅલ વાતચીત કરવાની છે, એ મુજબ મારે સૌથી પહેલો પ્રશ્ન એ તમને પૂછવો હતો કે તમારી આ ગાયકીની શરૂઆત ક્યાંથી થઈ? એટલે તમે સુગમ સંગીત શીખ્યા, શાસ્ત્રીય શીખ્યા, કઈ રીતે તમારી શરૂઆત થઈ? હવે હું પોતે મારા ફાધરની સરનેમ ધોળકે, એટલે અમે બેઝિકલી નાગર છીએ. અને જેમ બધા જાણે છે કે નાગરોમાં છોકરાઓ રડે તો પણ સૂરમાં જ રડે એવું કહેવામાં આવે છે. એટલે પેરેન્ટ્સ સાથે કોઈ સત્સંગમાં કે એમ જઈને જઈએ સાથે, અને એમાં ભજન ગાઈએ, કોઈ ગીત શીખવાડે તો ગીત ગાઈએ, થોડું થોડું બધું સાંભળવાની ટેવ રાખી, એટલે થોડું કલેક્શન ભેગું થયું. પછી 82માં આકાશવાણીમાં, યુવાણીમાં એનું થોડુંક અમારા એક 2 ટીચર્સ છે એની એમની પાસે જઈને હું શીખી હતી. ત્યાંથી પછી આકાશવાણી યુવાણીમાં 82માં મેં પહેલું મારું ઓડિશન આપ્યું. પછી હું પોતે બરોડામાં ક્લાસિકલ શીખતી હતી, ગાંધર્વ મહાવિદ્યાલયના ક્લાસીસ ચાલતા હતા. હું કેદાર યોગેશભાઈ પંડ્યા ને એ સંચાલક હતા એના, અને એમની એના ક્લાસમાં હું ત્યાં ક્લાસિકલ શીખવા જતી હતી. પછી 10th ને બધું આવ્યું એટલે મારે બ્રેક લેવો પડ્યો એમાં. પછી 12th પછી મેં પાછું મ્યુઝિક કોલેજમાં બેચલર્સની ડિગ્રી લીધી. ત્યાંથી 94માંથી મારું બેચલર્સનું એજ્યુકેશન પૂરું થઈ ગયું. પછી મેં અતુલભાઈ સાથે 94માં અતુલભાઈ ગુરોહિત સાથે મેં જોઈન કર્યું. 94થી 2014 સુધી હું અતુલભાઈ સાથે જ કન્ટિન્યુ રહી, એટલે 20 વર્ષ. અને થોડાક ફેમિલી સર્કમસ્ટાન્સીસને લીધે થઈને મારે ગ્રુપ છોડવું પડ્યું. બીજા ઘણા કારણોસર પણ થોડું ઘણું મારે કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું. તો પણ તમે લગભગ 82 થી ઓન ટોઝ જેવા છો, એટલે આમ ફિલ્ડમાં તમે 82મી સાલથી આવે છે, 82-92 ને લગભગ 30 વર્ષ ઉપર તમને અહીંયા સમય થઈ ગયો હશે. પહેલું પર્ફોર્મન્સ ક્યાં થયું હતું, કેવું રહ્યું હતું, ને નર્વસનેસ શું હતી? ભજનમાં જઈએ ને ત્યારે કેમ કે હિમાલી ચલો ભજન ઉપાડો એકાદ, એટલે પેલી પ્રિપરેશન વગર ગયા હોય એટલે થોડીક ગભરામણ થાય. પછી તો એ ગાવાનું શરૂ તો કરીએ, ભાઈ શરૂ કર્યું છે તો એક વાર હા પાડી છે તો ગાઈ લઈએ. પહેલી વારમાં તો આમ હાથ ઠંડા થઈ જાય એવું થાય. પછી ધીમે ધીમે બીક ધીમે ધીમે પહોંચી તાતી ગઈ. પછી સ્કૂલ્સના ટીચર્સ બધાએ ખૂબ સપોર્ટ કર્યો હતો મને, એના સારું ગાય છે, કોમ્પિટિશન્સમાં પાર્ટ લે, બધી જ રીતે ખૂબ સપોર્ટ કર્યો. એટલે સ્કૂલ લેવલથી જ મારું મ્યુઝિકને થોડું વધારે ઇમ્પોર્ટન્સ આપવાનું શરૂ થયું. પછી મ્યુઝિક કોલેજ કરી, પછી અતુલભાઈ સાથે આવ્યા પછી વધારે મારું કેરિયર બ્રેડ થઈ ગયું અને લોકો મને ઓળખવા માંડ્યા. ઓકે, હા, તમારો જે પહેલો શો, જે તમે જે પણ પહેલો શો ઓફિશિયલ શો જે કર્યો હશે, એની ફી કેટલી હતી? પહેલા તો મેં છે ને અતુલભાઈને જોઈન કર્યા, હું ઋતુમરા જોઈન કર્યું એ પહેલા હું 6-7 વર્ષ હું કોરસમાં ગાતી હતી. અમે કોરસમાં તો કેટલું, તમે 90s વાત છે એટલે એમાં તો કોરસમાં તમે કેટલું એક્સપેક્ટ કરો, તો ત્યારે 500 રૂપિયા અમને 9 ડેઝના મળ્યા હતા. ઓકે, 9 દિવસના 500 રૂપિયા મળ્યા હતા. જ્યારે અત્યારે એક કીબોર્ડ પ્લેયરને પણ 9 દિવસના લગભગ લાખોમાં પેમેન્ટ થતું હોય છે. અત્યારે તમે કોરસની વાત કરીને તો મને એક વસ્તુ યાદ આવે છે કે નૈનેશભાઈ જાની, જેમણે ઘણા બધા પોપ્યુલર સુગમ ગરબા આપ્યા, એટલે આમ જોવા જઈએ તો મારું ઝાંઝર ખૂવાનું કોઈ શોધો રહે, કે પછી હૈયે રાખી હોમ, એવા ઘણા બધા જાણીતા સુગમ ગરબાઓ જેમણે આપ્યા, જે આમ અમદાવાદમાં તો અથવા તો મને લાગે છે ગુજરાતના બીજા કોઈ પાર્ટમાં એટલા નથી ગવાતા, પણ બરોડામાં ખૂબ ગવાય છે. ત્યાં સુગમ ગરબાઓનો ટ્રેન્ડ ખાસો એવો છે. અને નૈનેશભાઈના કેટલાક સ્વરાંકનો જે બહુ પોપ્યુલર થયા, જે નિશાબેને ગાયા તો ખરા પણ પોપ્યુલર થયા હિમાલીબેનના અવાજમાં,
અને એ સમય હતો કે જ્યારે હિમાલીબેન ખાસ વડોદરાથી અમદાવાદ દિનેશભાઈ પાસે ગરબા શીખવા માટે અથવા તો સંગીત શીખવા માટે આવતા. સો એમની સાથેનું શિક્ષણ કેવું રહ્યું? તમે અહીંયા આમ અવર જવર કરતા, ત્યારે બસમાં જતા, ટ્રેનમાં, ક્યાં એક્સપ્રેસ વે તો હતો નહીં ત્યારે, તો કેવી સ્ટ્રગલ હતી? શું માર બહુ જ સ્ટ્રગલ. સવારે હું 8 વાગ્યાની ટ્રેનમાં વડોદરાથી, મને 11 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય એટલે હું 11 વાગ્યા સુધીમાં પહોંચું, એવી રીતે બરોડાથી હું ક્વીનમાં નીકળતી અને મણિનગર ઉતરી અને પછી અહીંયા જે અત્યારે જે કઈ બસ કહેવાય છે, બીઆરટીએસ કહેવાય છે, બીઆરટીએસ ત્યારે પણ હતી પણ એ બીઆરટીએસ ને નામે નહોતી, કોર્પોરેશન, હા કોર્પોરેશન. એમાં પછી હું એમના નારાયણપુરા એરિયામાં જતી હતી ને ત્યાંથી પછી એક અમુક એરિયામાંથી વોકેબલ એમના ઘર સુધી ચાલીને જતી હતી ને એટલે મારો બહુ, મેં મ્યુઝિક શીખવા માટે મેં ઘણું સેક્રિફાઈસ ને મારા કરતા મારા છોકરાઓએ બહુ ભોગ આપ્યો છે બધી વસ્તુ માટે ને ફેમિલી પણ એટલું જ, મારા ઇનલોઝ, મારા પેરેન્ટ્સ, મારા બ્રધર સિસ્ટર, મારા સિસ્ટર ઇન લો, બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે. અને આજે હું અત્યારે અહીંયા છું, આઈ એમ વેરી સેટિસ્ફાઈડ વિથ માય પરફોર્મન્સ, ઇવન માય સપોર્ટ, એવરીથિંગ. બહુ જ ખુશ છું હું ને ખરેખર તો આજે હું મારા આ એક્સપ્રેશન આપવા માટે ખરેખર તો હું લાઈવ જેમિંગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ સો મચ. ધન્યવાદ ખરેખર, ખૂબ જ મને મારી જાતને એક્સપ્રેસ કરવા માટે તમે આટલો બધો મોકો આપ્યો છે, ઇટ્સ જસ્ટ ગ્રેટ. થેન્ક યુ સો મચ હિમાલીબેન અમારી સાથે જોડાવા માટે અમારા લગભગ 76મા એપિસોડમાં, જો હું કોઈ ભૂલ ના કરતો હોઉં તો. અને હા, એક ખાસ વાત એ કે નવરાત્રી પર અમે એક બ્રેક લેતા હોઈએ કે લાઈવ જમીંગ અમે વચ્ચે ના કરીએ. સો નવરાત્રીનું અમારું ખાસ વન એન્ડ ઓનલી એક નવરાત્રી સ્પેશિયલ લાઈવ જમીંગ છે જે તમારી સાથે થઈ રહ્યું છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે.